તારીક 24/2/2021 ના રોજ રાતે 9 વાગ્યાના બહુજન સમાજ પાર્ટીના જિલ્લા પ્રમુખ લક્ષ્મણભાઈ વાઘેલા, સામાજિક કાર્યકર્તા ભીમજીભાઈ વાઘેલા અને જયંત મારવાડા સાથે સામાજિક કામથી રામપુર રોહા બિરુગામાંથી પરત થયા હતા ત્યારે રાતના 9 વાગ્યા બિરુવાડી વિસ્તારમાં રોડ પર ગભરાયેલી હાલતમાં 14 વર્ષીય નીરુબેન પ્રવીણ નાયક ગામ કુવેજિયા શિવરાજપુર જિલ્લો પંચમહાલની બાળકી મળી આવેલ છે। તેને કોઈ અજાણ્યા લોકો અહીંયા મૂકી દીધી હતી। આ બાબતે વધુ વિગત આપતા જયંત મારવાડાએ જણાવ્યું હતું કે આ દીકરીને પોલીસ સ્ટેશનમાં એમના પરિવારજનોને જાણ કરી અને પોલીસ સ્ટેશનના જમાદાર ધવલભાઈને મળી આવેલી દીકરી સોંપાઈ હતી। વધુ વિગત આપતા પોલીસ જમાદાર ધવલભાઈએ જણાવ્યું હતું કે આ દીકરીને ભુજબળ સુરક્ષામાં મોકલવામાં આવશે અને એમના પરિવારજનો આવશે એટલે આ દીકરીને તેમના વતન મૂકવામાં આવશે। સવારના પોલીસ સ્ટેશનમાં લક્ષ્મણભાઈ વાઘેલા, ભીમજીભાઈ વાઘેલા, જયંત મારવાડા, કરણ બુચિયા, મેઘજીભાઈ બુચિયા, કૌશલ્યબેન પટેલ હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17। ગઈકાલે અમે રાત્રે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર કાજલબેનના પ્રચાર અર્થે અમારા રૂટમાં નીકળ્યા હતા। રાત્રે 11 વાગે રસ્તામાં એક છોકરી રોડ ઉપર આરોટથી જોવા મળી અને સાથે એક છોકરો પણ અમને જોવા મળ્યો એટલે અમને એમ કે આને કોઈક એરું જ છબી ગયું છે એટલે આ છોકરીને દવાખાને લઈ જવાની જરૂર લાગે છે એટલે મેં ગાડી ઊભી રાખી અને એક છોકરીને પૂછપરછ કરતા એ છોકરીએ એમ કીધું કે આ જે સામે છોકરો છે એ મને મારે છે। એ દરમિયાન અમે છોકરાને પકડવા ગયા તો છોકરો ત્યાંથી ભાગી ગયો। પછી છોકરીને વિગતવાર મેં પૂછ્યું તો છોકરીએ અમને એવું કીધું કે આ મારી સાથે જે છોકરો હતો એ મને લઈને આવ્યો છે અહીંયા અને હવે મને અહીંયા મારકૂટ કરે છે એટલે અમે છોકરીને લઈ કરી બહુજન સમાજ પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી લખુભાઈની ગાડીમાં અમે નખત્રાણા પોલીસ સ્ટેશને લઈ આવ્યા। ત્યાં પોલીસ અધિકારીઓને વાતથી સંપૂર્ણ વાકેફ કર્યા અને પોલીસ અધિકારીઓએ અમને એમ કીધું કે આજ રાત પૂરતી છોકરીઓને તમે લઈ જાઓ। અમે કચ્છ જિલ્લાના બહુજન સમાજના મહિલા પ્રમુખ કૌશલ્યાબેનને સાથે છોકરીને એક રાત એમના ઘરે મોકલી સવારના પાછા અમે પોલીસ સ્ટેશને લઈ આવ્યા। આવી કરી અને જે કાયદાકીય પ્રોસિજર કરવું પડે એ પ્રોસિજર કરી છોકરીને પોલીસની સુરક્ષા હેઠળ ભુજ સિવિલ હોસ્પિટલ કે બહુજન સોરી મહિલા મંડળમાં મોકલવાની તજવીજ કરી। અત્યારે છોકરી ત્યાં મહિલા મંડળની કોઈ ઓફિસમાં છે અને એના માવિત્રોને અમે ફોન કરી અને કચ્છ બોલાવ્યા છે તો એના માવિત્રો પાસે બપોરે અમને ફોન કર્યો કે ભાઈ અમે આવીએ તો ખરા પણ અમારી પાસે કોઈ ટિકિટ ભાડાની વ્યવસ્થા નથી તો અમારા 4-5 જણાએ અમે નક્કી કર્યું કે ભાઈ તમને અમે ટિકિટ ભાડા પણ અમે આપી દઈશું પરંતુ તમે નખત્રાણા સુધી પહોંચી આવો તો તમારી છોકરી અમને એમ કેમ તમને સોંપી દઈએ। આવી રીતે અમે એના માવિત્રોને અહીંયા બોલાવ્યા છે, કાલે સવારે એના માવિત્રો અહીંયા આવશે એટલે અમે પોલીસ થ્રુ એ છોકરીને એના માવિત્રોને સોંપવા પ્રવૃત્તિ કરી રહ્યા છીએ। આ એક સેવાકીય કાર્યવાહી ગઈકાલે અમને કુદરતે સહકાર આપ્યો અને સેવાકીય પ્રવૃત્તિ કરવાની અમને જે તક આપી તે બદલ કુદરતનો અને પોલીસ સ્ટેશનનો અને આ બધા ભાઈઓનો આભાર।